मिर्ची मॉर्निंग, दिया जलाओ कोरोना भगाओ। एक बात मने कहो, मोदी जी क्या है, क्या है एमना भाषण में एवं कहेलू कि दिया जलाओ कोरोना भगाओ। फरी एक बार वीडियो जुओ एमना भाषण में, एमने कहू ज नथी कि दीवो प्रगटाओ तो कोरोना भागशे। पण मीडिया, सोशल मीडिया, अमुक लोको एवं चगाव्यू કે મોદીજીનો નવો તુક્કો, દીવો કરો કોરોના બગાડો, આને કહેવાય મિસકમ્યુનિકેશન। એમણે કહ્યું જ નથી ભાઈ। બીજી વાત, મોદીજીએ ક્યાં એમ કહેલું કે ઘરના બીજા ઉપકરણો બંધ કરજો? એમણે એમ કહેલું કે ટીવી, ફ્રિજ, મેઇન સ્વિચ બધું બંધ કરી દેજો? એવું કહેલું કે સરકાર સ્ટ્રીટ લાઇટ પણ બંધ કરી દેશે? નહીં ને। તો પછી વોટ્સએપ કેમ પેલા ફરતા થઈ ગયા અફવાઓના કે બ્લેકઆઉટ થઈ જશે, પાવર ગ્રીડમાં તકલીફ થશે, આ તો અવિચારી પગલું છે। આને કહેવાય મિસકમ્યુનિકેશન। ત્રીજી વાત, મોદીજીએ ક્યાંય એમ કહેલું કે દીવો જ કરવો? ટોર્ચ કે મોબાઈલની ફ્લેશલાઇટ પણ ઓન કરી શકાય એમ કહેલું જ ને? પણ ના, વાંક જોનારને તો વાંક જ દેખાય એમ છેલ્લા બે દિવસમાં જે મિસકમ્યુનિકેશનનો ભંડાર થયો, જેને ખોટો અર્થ કાઢવો હોય ને એ શ્રીખંડપુરીને ચિકનપુરી તરીકે જ સાંભળે। તકલીફ આ છે, કોઈને પૂરું સાંભળવું જ નથી, બસ પોતાની અંદરનો જે ઘોંઘાટ છે એને બહાર કાઢવો છે, બહાર કાઢવો છે। બાપરે, કેટલી સુંદર ક્ષણ હતી ગઈકાલે 9 વાગે, કેટલી સુંદર ક્ષણ! એ જે 9 મિનિટ હતી એ યાદગાર 9 મિનિટ રહી, કે આખો દેશ એકઠો થાય અને એકબીજાની પડખે ઊભો રહે। વાત પ્રતિકાત્મક હતી, આપણા દેશના વડાપ્રધાને એમ કહ્યું કે આપણે એકબીજાની પડખે ઊભા છીએ, એ સધિયારું એકબીજાને આપીએ, ચાલો એકબીજાનો ટેકો બનીએ, એટલા માટે અંધકારથી પ્રકાશ તરફની ગતિ કરીએ, તમસોમાં જ્યોતિર્ગમય। કેટલી સરસ મજાની સિમ્બોલિક વાત એમણે કરી, જેનો સાવ ઊંધો જ અર્થ કાઢ્યો, ખોટા અર્થઘટન। અહીંયા મોદીજીનો પક્ષ લેવાની વાત નથી, હું ના, બિલકુલ નહીં, હું તો કમ્યુનિકેશનનો માણસ છું, માત્ર વાત કમ્યુનિકેશનની કરું છું કે કેટલું ખોટું મિસકમ્યુનિકેશન આપણે કરીએ છીએ, ધ્યાનથી સાંભળતા પણ નથી। તકલીફ આ જ છે, કોઈને પૂરું સાંભળવું જ નથી। અંદર કેટલો ઘોંઘાટ છે ને એ તો છેલ્લા 10 દિવસમાં ખબર પડી જ ગઈ છે બધાને। બહારનો ઘોંઘાટ શમે એટલે બધાને અંદરનો સંભળાય। આ જેટલા પણ બળતણિયા છે, કટકટિયા છે, જે નેગેટિવ જ વિચાર્યા કરે છે, એમને મારે એક સવાલ પૂછવો છે। જ્યારે ઇન્ડિયા વર્લ્ડ કપમાં રમતું હોય ત્યારે ઘેર બેઠા જે ચિચારીઓ પાડો છો, એ શું ધોનીને કે કોહલીને સંભળાય છે? તોય પહોંચે છે ને, એને કહેવાય ટેકો, જે ગઈકાલે આખા ભારતે કર્યો એકબીજાને। કવિ કૃષ્ણ દવેએ લખ્યું કે વાત દીવો પ્રગટાવવાની થાય છે, એમાં અંધારું શેનું અકળાય છે? થોડું અજવાળું સૌનું પથરાય છે, એમાં અંધારું શેનું અકળાય છે? મિર્ચી પર હું છું ધ્વનિત, તમારી સાથે, આખા દેશની સાથે। જય હિન્દ, વંદે માતરમ, ગુડ મોર્નિંગ માય ડિયર।